ગત દિવસોમાં દાંતીવાડાના બાર ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજની એક બેઠક મળી. આ બેઠકમાં સામાજિક સુધારા માટે અનેક નિયમો બનાવવામાં આવ્યા. જેમાં ઠાકોર સમાજે સમાજની કુંવારી છોકરીઓના મોબાઈલ રાખવા પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. જો કે તેમના આ વિચારણાધીન ફતવાએ રાજ્યથી લઈ રાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી. હજુ તેમના વિચારો બંધારણનું સ્વરૂપ ધારણ કરે તે પહેલા પાછો વિવાદનો એક નવો અધ્યાય શરૂ થઈ ગયો. હવે ખુદ ઠાકોર સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરે દીકરીઓને લઈને ફેસબુક પર વિવાદિત પોસ્ટ કરી. તેમણે દીકરીઓના સ્વતંત્ર અસ્તિત્વને નકારતી પોસ્ટ કરતા લખ્યું, આપણા ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરી બીજા સમાજમાં લગ્ન કરે તો આપણો જૂનો રિવાજ અમલ કરો અને દીકરીને દૂધ પીતી કરો. તેમની આ પોસ્ટ કથિત રીતે ભલે વ્યક્તિગત હોય, પરંતુ તેમ છતાં એક ઠાકોર સમિતિના પ્રમુખ હોવાના નાતે આખા ઠાકોર સમાજની મધ્યકાલીન માનસિકતા છતી કરી રહી છે. મહિલાઓનું વ્યક્તિગત સ્વતંત્ર અસ્તિત્વ નકારીને તેમણે મહિલાઓની ગરિમાનું હનન કર્યું છે. આ પોસ્ટ બાદ લોકોએ સોશિયલ મીડિયામાં તેમની ખૂબ ટીકા કરી. લોકોએ સોશિયલ મીડિયામાં આ પ્રકારની પોસ્ટને કારણે નવઘર ઠાકોરને ટ્રોલ કર્યા. વિવાદ વધતા અને મુશ્કેલીઓમાં વધારો થશે તેવો અંદાજ આવી જતા નવઘણજીએ આ પોસ્ટ જ ડિલીટ કરી દીધી. પરંતુ તેમણે વીટીવી સાથેની વાતચીતમાં પોતાનો બચાવ કંઈક આ રીતે કર્યો. દરેક સમાજની દીકરી દરેક સમાજમાં લગ્ન કરે એ સમાજનું બંધન છે બેનજી. સ્વતંત્ર ખરી, પણ સાથે સાથે સમાજ બંધન પણ હોવું જોઈએ. સમાજનું બંધારણ એ સમાજના વડીલો નક્કી કરતા હોય છે, સમાજ નક્કી કરતી હોય છે. દીકરીને પઢાવવાની જરૂર છે, દીકરીને શિક્ષણ આપવાની જરૂર છે, એ સાથે સાથે સમાજનું બંધારણ પણ બેનજી હોવું જોઈએ. ભારતના બંધારણે સ્વતંત્ર જીવવાનો અધિકાર આપ્યો છે દરેક સમાજને. એ કોકે ગલત પોસ્ટ ચલાવી દીધી છે, બાકી દીકરીને પઢાવવાની છે, દીકરીને ભણાવવાની છે, એક તરફ ભાજપ સરકાર બેટી બચાવો બેટી પઢાઓ ના અભિયાન ચલાવે છે, તો બીજી તરફ રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર, સંગઠનના પ્રમુખ નવઘણજી ઠાકોર આ પ્રકારની પોસ્ટ કરી રહ્યા છે. આ પોસ્ટ વાયરલ થતા પક્ષ તેમની સામે શું કાર્યવાહી કરશે તે આગામી દિવસોમાં જોવું રહેશે. બાકી હાલ તો ઠાકોર સેનાના જ કેટલાક હોદ્દેદારો તેમના વિચાર સાથે સંમત નથી. બીજી તરફ એક ઠાકોર સમાજમાંથી જ આવતા એક મહિલા ધારાસભ્ય ખુલ્લા સૂરે એમ કહે છે કે આ નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે, તો બીજી તરફ દબાતા સૂરે એમ કહી રહ્યા છે કે નવઘણજીને સમાજના કુવારા દીકરાઓની ચિંતા છે. નહીં, એ વાત સાથે અમે લોકો સંમત નથી, કારણ કે અમારે ત્યાં ઠાકોર સમાજની અંદર દીકરીઓ અને દીકરામાં લગભગ ભેદભાવ જોવામાં આવતો નથી. એટલે આવી જો કોઈ પણ પોસ્ટ થઈ હોય તો તેની સાથે અમે સંમત નથી, અને તે એક દુર્ભાગ્ય વસ્તુ કહેવાય કે દીકરીને દૂધ પીતી કરી શકાય. સમાજમાં દીકરીઓની સંખ્યા ઘટતી જાય છે, એટલે પોતપોતાના સમાજમાં જ લગ્ન કરે એ દરેક સમાજની માગણી અને અપેક્ષા હોય, પણ સાથે સાથે એને દૂધ પીતી કરી દેવી આ નિવેદન નવઘણજીનું હોય તો દુર્ભાગ્યપૂર્ણ કહેવાય. દીકરી વાલનો દરિયો, અને એના માટે કરીને આજે આઝાદ ભારતની અંદર પણ આપણે આવી વાતો કરતા હોઈએ તો એ એમનું વ્યક્તિગત સ્ટેટમેન્ટ હશે. ત્યારે હવે આ ઘટનાને લઈને મહિલા આયોગ પણ હરકતમાં આવ્યો. ઘટના બાદ રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયાએ આ મામલે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું છે કે નિવેદન બદલ નવઘણજીને નોટિસ ફટકારાશે અને રૂબરૂ બોલાવી જવાબ મંગાશે. આજે 200 વર્ષ પછી પણ કોઈ વ્યક્તિ જો આ બાબતની અંદર વાત કરતું હોય તો મહિલા આયોગ ખરેખર એને વખોડે છે, અને આવનારા સમયની અંદર મહિલા આયોગ દીકરીઓને કોઈ પણ બાબતની અંદર જો રૂલ્સ આવા કરવા માગશે તો આયોગ એને બોલાવશે, એમને નોટિસ આપશે અને એમના પર પગલાં પણ ભરશે. વિજ્ઞાન, ટેકનોલોજી અને શિક્ષણના યુગમાં જેના માથે સમાજને આગળ ધપાવવાની જવાબદારી છે ને જે સમાજના અગ્રીમ હોદ્દા પર બિરાજે છે, તે જ જો આ પ્રકારની સ્ત્રી વિરોધી મધ્યકાલીન માનસિકતાનું પ્રદર્શન કરશે તો પછી સુધારાના ઠેકેદારો પર વિશ્વાસ કોને બેસશે? જયેશ અલગોતર સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.